તાજેતરમાં જ આપણે વિશ્વ હસ્તકળા દિવસની ઉજવણી કરી. આ દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે હસ્તકળાનો વારસો જીવંત રહે. પરંતુ આ દિવસો ઉજવણી કરવા છતાં પણ આજે હસ્તકળા જીવંત રાખવી મુશ્કેલ બની ગઈ છે. અને તેનું કારણ છે કે હસ્તકળાને બચાવવા માટે જે પ્રયાસો કરવા જોઈએ તે થતા નથી. માત્ર હસ્તકળા દિવસ ઉજવવાથી હસ્તકળાને બચાવી શકાય તેમ નથી, પરંતુ હસ્તકળાના કારીગરોને પૂરતું વળતર મળી રહે તો જ આ કારીગરોને બચાવી શકાય તેમ છે. ત્યારે આજે અમે તમને રૂબરૂ કરાવીશું ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચીવાસ વિસ્તારના એવા કારીગરોને કે જે એકદમ મામૂલી વેતનમાં બેનમૂન હસ્તકળાની બનાવટનું ઉત્પાદન કરી રહ્યા છે. સરકાર લઘુ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રયાસો કરે છે, પરંતુ આજે તેમનો વિકાસ કરવામાં સરકારને સફળતા મળી નથી. ડીસામાં પણ મારવાડી મોચીવાસ વિસ્તારની મધ્યમ વર્ગની મહિલાઓ આવો જ ગૃહ ઉદ્યોગ ચલાવીને બેનમૂન ભરતકામ કરી રહી છે, પરંતુ આ મહિલાઓને તેમના કામનું જોઈએ તેવું વળતર મળતું નથી. આ છે ડીસા શહેરમાં આવેલો અને પછાત માનવામાં આવતો મારવાડી મોચીવાસ વિસ્તાર. આ વિસ્તારમાં વસતા લોકો મધ્યમ વર્ગના લોકો છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે. વાત છે આ વિસ્તારની મહિલાઓની, તો આ વિસ્તારની મહિલાઓ વર્ષોથી હાથ શાળની બનાવટમાં પાવરગી છે અને દિવસ દરમિયાન તેમનું ઘરકામ પતાવીને આ મહિલાઓ ચાર પૈસા કમાવા માટે બેનમૂન ભરતકામ કરી રહી છે. આ વિસ્તારમાં રહેતા અને લગભગ ઉંમરની સદી મારનાર સુંદરબેન અત્યારે ઠીકઠાક જોઈ પણ નથી શકતા, પરંતુ તેમણે આ વૃદ્ધ અવસ્થામાં પણ તેમનું ગુજરાન ચલાવવા માટે ભરતકામ કરવું પડી રહ્યું છે. મામૂલી આવકમાં પણ સુંદરબેન ખૂબ જ ભરતકામ કરી રહ્યા છે. ચહેરા પર ઝુરીઓ આવી ગઈ છે અને આંખોની રોશની પણ ઝાંખી થઈ ગઈ હોવા છતાં સુંદરબેન ખત્રી તેમના નામ પ્રમાણે સુંદર ભરતકામ કરી રહ્યા છે. અહીં માત્ર સુંદરબેન આ ઉંમરે પણ તેમનો હાથનો કસબ દર્શાવીને બેનમૂન કળાના માધ્યમથી ભરતકામ કરતા હોય તેવું નથી. આ વિસ્તારની અન્ય મહિલાઓ પણ આ જ કામગીરી કરે છે. આટલી સુંદર કળા હોવા છતાં આ મહિલાઓને દિવસ દરમિયાન માત્ર 30-40 રૂપિયા જેટલા જ મળી આવે છે, જેનાથી આ મહિલાઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બની રહી છે. ત્યારે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપતી સરકાર દ્વારા જો આવી મહિલાઓને સહાયના ભાગરૂપે અન્ય મહિલાઓને તાલીમ આપવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો આ બેનમૂન કલાના વારસાને વધુ વિકસાવવા ઉપરાંત આ મહિલાઓને પણ આર્થિક સહાય આપવામાં મદદરૂપ બની શકાય, વધુમાં ભૂલાતી જતી હાથશાળની કલાને પણ જીવંત રાખી શકાય. અમે નાનપણથી આ કામ કરીએ છીએ, કશું મળતું નથી, 30-25 રૂપિયા મળે છે ને આના માટે અમે ગુજારો કરીએ છીએ ને આ સુંદરબેન છે ને એ 80 વર્ષના છે, એ બિચારી કામ કરે છે. મારવાડી મોચીવાસ વિસ્તારની મહિલાઓ સ્વમાનભેર પોતાની કલાના માધ્યમથી તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આ વિસ્તારમાં ભરતકામ કરવા ઉપરાંત ઘરેણાઓને ગંઠવાનું પણ કામ કરી રહી છે. આ વિસ્તારની મહિલાઓ ઘરેણાઓને ગંઠી તેને સુંદર સ્વરૂપ આપી દે છે અને આ વિસ્તારની મહિલાઓ દ્વારા ગંઠવામાં આવેલા ઘરેણા પણ મનમોહક બની જાય છે. સરકાર દ્વારા લઘુ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અસંખ્ય યોજનાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ ડીસા શહેરમાં આવેલો એક વિસ્તાર એવો વિસ્તાર પણ છે કે અહીંની મધ્યમ વર્ગની મહિલાઓ સવારના પોતાનું ઘરકામ બતાવ્યા બાદ બપોરની નવરાશની પળોમાં હાથશાળની વસ્તુઓ બનાવતી નજરે પડે છે. આ મહિલાઓ દિવસ દરમિયાન તેમના ગૃહ કામકાજના સમય બાદ આ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાઓનો જ્યારે અમે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમની આ કલાના ભાગરૂપે તેમને ગુજરાન તો ચોક્કસ મળે છે, પરંતુ જોઈએ તેવા ભાવ મળતા નથી. ત્યારે સરકાર ખરેખર લઘુ અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ઇચ્છતી હોય તો આવા લોકોને પણ સહાય આપવી જરૂરી છે.